वेलकम बैक चर्चा करी रहा छे अच्छे दिन आएंगे नहीं कि नहीं परंतु दिलीप भाई हवे सौप्रथम तमने पूछवा मांगीश जेटली बजेट में विविध योजनाओं करोड़ रुपया में जाहिर करी 28 एवी योजनाओं की जाहरात करी छे जे 100 करोड़ में એટલે 28 સદી અને જેટલી આજે મારી છે શું કહેશો એટલે ટોકિંગ પોઈન્ટ એક આમ થોડી બીજેપી ની પણ સ્ટાઇલ છે ટોકિંગ પોઈન્ટ ઉભો કરવા માટે બધું સોનો આંકડો બહુ આવ્યો છે તમે આંકડો કાઢી આપ્યો કે આટલો થયો છે દરેક જે તમારે કંઈક કરવા માંગીએ છીએ અને દરેક માટે લગભગ 100 કરોડ ની ફાળવણી થઈ છે માં મેટ્રો અમદાવાદ અને લખનૌ બંને ગણીને એના પણ 100 કરોડ આપ્યા છે એટલે એ એક પ્રમાણે એક ઈરાદો વ્યક્ત કર્યો છે અને જે એ સંદર્ભમાં આખી વાત લઈશ કે અત્યારે અમે પોતે શું શું કરવા માંગીએ છીએ ઇન્ડિકેશન આપ્યું છે એના માટે જુદી જુદી 28 100 કરોડ છે 28 ની વાત કરીએ 28 યોજના કરી અત્યારે 100 કરોડ ની ફાળવણી કરી છે હવે નેક્સ્ટ એમાં કેમ આગળ વધવા આવે છે કે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે અને યોજનામાં ભવિષ્યમાં જરૂર પ્રમાણે વધારે પ્રોવિઝન કરવામાં આવશે કે કેમ એ પણ જોવાનું છે દાખલા તરીકે બીજો એક વાત કરી એ આંકડો પણ મને છે અગત્યનો છે 500 કરોડ પ્રાઇસ કંટ્રોલ મિકેનિઝમ માટે સ્ટેબિલાઇઝિંગ માટે જે ફંડ છે એ પણ બહુ ઓછો છે આંકડો ઓછો છે પણ એક ઈરાદો બતાવે છે કે જરૂર પડે તો આ પ્રકારનું ઇન્ટરવેન્શન પણ સરકાર કરવા માંગે છે એટલે જે આ બધા ઈરાદા વ્યક્ત થયા છે અને એક રોડમેપ આપવાની કોશિશ થઈ છે નેગેટિવ પોઈન્ટ ઓછા આવે પોઝિટિવ પોઈન્ટ શક્ય એટલા વધારે આવે એ પ્રકારની જે કોશિશ થઈ છે એ ઇમ્પ્લિમેન્ટેશન ઉપર ફરી એક ભાર મૂકી ઇમ્પ્લિમેન્ટેશન ઉપર આખી વાત આવી ઉભી રહેવાની છે બધા સ્કીમ ડેવલપમેન્ટની જે વાત કરીએ તો રોજગારીના વિકાસ માટે લોકોને વધારે વધારે રોજગારી મળી રહે માટે સ્કીલ ડેવલપમેન્ટ પર ફોકસ કરવાનો પ્રયાસ આ સરકારે આ બજેટમાં કર્યો છે એના વિશે શું કહેશો આ સ્કીલ ડેવલપમેન્ટથી શું ખરેખર રોજગારી વધી શકશે કે પછી આ એક ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ છે સૌથી પહેલા તો મેં કહું આ મોદી સ્ટેમ્પ પેલું બજેટ જ નથી કારણ કે જે મોદી સાહેબ બધા એમના સ્પીચીસમાં ઇલેક્શન સ્પીચીસમાં કીધું કે સ્કીલ ડેવલપમેન્ટ યુથ જોબ જનરેશન આ બજેટમાં મને અચ્છા બિઝનેસ માટે આપણે પછી વાત કરશું અત્યારે કેમ કે આઈ વિલ નોટ લિંક યુ બટ જે સ્પેસિફિકલી જોબ જનરેશન સ્કીલ ડેવલપમેન્ટ મને યાદ છે કે 2012 કે 2011માં જ્યારે બજેટ થયું હતું કે 1000 કરોડ ફાળવ્યા હતા ત્યારે મોદી સાહેબ જ કહ્યું હતું કે ભાઈ આ તો મજાક કરી છે ખાલી 1000 કરોડ ફાળવ્યા છે ચાઇનામાં કામ થાય સ્કીલ ડેવલપમેન્ટ કોર્સિસ છે ને 18000 કોર્સિસ છે ને વગેરે બ્લા બ્લા આ બજેટમાં મને ક્યાંય બી સ્કીલ ડેવલપમેન્ટ માટે સ્પેસિફિક ખાલી એક કહ્યું છે કે તમે કંઈક વિન્ડો કરશો ને બધા એ થશે કે નથી એ લોકો કંઈક પૈસા ફાળવ્યા નથી કે સ્પેસિફિક પૈસા બજેટ કર્યા કે કશું નથી એટલે જોબ જનરેશન માટે બંને માટે નથિંગ સ્પેસિફિક ઇઝ દેટ હા અગર હવે સાહેબ જેમ જૈનિકભાઈ તમે વિમેનને કંઈક બધું સોશિયલ સેક્ટર બનીને વિમેનને નાખી દીધું એ રીતે કંઈક બધું નાખી દેતા માંગતા હોય તમારે કંઈ કેવું નથી અધરવાઇઝ નથી કોઈ ટાઈમ ફ્રેમ આપ્યું કારણ કે મને યાદ છે એમને મેનિફેસ્ટોમાં બી એવું કંઈક આપ્યું હતું સાહેબે કે મેં આટલા ટાઈમમાં આટલા વર્ષમાં આટલું જોબ જનરેશન કરશું એવું નથી સ્કિલ ડેવલપમેન્ટ કે નથી જોબ જનરેશન અહીંયા કશું મને દેખાતું નથી જે મારી પાસે હાઈલાઇટ્સ આવી છે ઓફિશિયલ હાઈલાઇટ્સ હિમાજીને તમને પૂછવા માંગીએ છીએ સેક્યુલરિઝમ વિશે બીજેપીની ઘણી ટીકા થતી હોય છે ત્યારે આજ બીજેપી સરકારે ભગવી સરકાર જયારે કહેવાય છે મદ્રાસાના વિકાસ માટે 100 કરોડ ફાળવ્યા છે શું કહેશો વાતો બધી ઘણી બધી જુદી જુદી કરવાની વોટ માટે અને રકમ ફાળવવાની આવે ત્યારે 100 કરોડ જે અગાઉ મદ્રાસા માટે 1000 કરોડ ફાળવેલા હતા યુપીએ ગવર્મેન્ટ એટલે કઈ ના કહેવાય દરેક દરેક ભારતીયનો વિકાસ થવો જોઈએ એ બીજું કે તમારે આજે જે પહેલા તમે વાણી વિલાસ કરતા હતા જે ધર્મ માટે તમે જુદી જુદી બોલતા હતા અને આજે તમે એની અંદર અત્યારે ફાળવવાની વાત આવી ત્યારે પણ ઓછું ફાળવ્યું વિકાસ કરવાની વાત આવે ત્યારે વિકાસમાં તમારા એક માપદંડ તમારા જે બોલેલા શબ્દો જે અગાઉ જે વાત કરી એ પ્રમાણે બોલેલા શબ્દો જ પાછા પડે તમારા અને જે પોલિસી મેકિંગ ડિસિઝન્સ કોઈ નથી નીતિ જ નથી કોઈ પ્રમાણે દેખાતી કે જે પ્રમાણે કઈ ડેવલપમેન્ટ થઈ શકે જે સ્કેટર્ડ ડેવલપમેન્ટ અત્યારે આજે બજેટનું એક જ વર્ડ છે કે સ્કેટર્ડ ડેવલપમેન્ટ કરી દીધું છે જેથી કરીને કોઈને પણ એનો લાભ પૂરેપૂરો ના મળે વિકાસ બજેટ એટલે શું છે કે પૈસો ક્યાંથી આવશે પૈસો ક્યાં વપરાશે પણ એની ચોક્કસ રૂપરેખા હોય કે આ પૈસો જે ઇન્ડસ્ટ્રીઝ પર ઇન્ડસ્ટ્રી બેઝ આવશે કે જે આજે સોશિયલ બેઝ જે છે એમાં વપરાશે કે કઈ રીતના એનો વપરાશ થશે એની કોઈ રૂપરેખા નથી મળતી એટલે જે મદ્રાસાની વાત કરી તો એક નાનું ફંડ જ એલોકેટ કરેલું છે અને જ્યારે યુપીએ જે એલોકેટ કરતી હતી ત્યારે એનો વિરોધ કરતા હતા જેને મેં તમને પૂછવા માંગીશ મહત્વની વાત કરી આવક ક્યાંથી આવશે ને કેવી રીતે વપરાશે તમે કહી રહ્યા છો કે પ્રજાને લોકોને ઉદ્યોગને બધાને રાહત આપવા હોય છે તો સરકાર ને આ બધી જે કરોડોની યોજનાઓ જે જાહેર કરી છે જાતે એના માટે પૈસા તો જોશે તો આવક ઊભી કરવા માટે સરકારે શું કર્યું છે જે હિમાંશુભાઈએ વાત કરી એવું તો પહેલા કોઈ દિવસ એટલે જયારે નરેન્દ્રભાઈ જયારે ગુજરાતમાં હતા ત્યારે બી એમની એક જ વાત હતી કે મારા 5 કરોડ ગુજરાતીઓ અને અત્યારે બી એક જ વાત છે કે 125 કરોડ ભારતીયો એક ભારત શ્રેષ્ઠ ભારતની જ વાત છે એમને જે વાત કરી કે ભાઈ 100 મદ્રાસાઓ માટે 100 કરોડ ફાળવવામાં આવ્યા કે ન ફાળવવામાં આવ્યા એ કોઈ આમાં છે જ નહીં અને બીજી જે એમને વાત કરી
કે આ જે બજેટમાં ક્યાંથી પોતે બજેટની રૂપરેખા એ બે દોઢ પોણા બે કલાકની સ્પીચમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થશે એ કઈ ના કહેવાનું હોય, તો તમને એનો ઓવરઓલ આખો પ્રોજેક્ટ જયારે બહાર આવશે જયારે કઈ રીતે થાય છે ત્યારે દેખાશે. ત્યારે 40 દિવસની સરકારે જયારે બજેટ આપ્યું છે ત્યારે તમે એમની પાસે શું આશા રાખીને બેઠા છો કે એક જ દિવસમાં સ્કિલ ડેવલપમેન્ટ તૈયાર કરી કાઢે, 40 દિવસમાં તમને જે તમારું જે કોઈ બી તમારી રૂપરેખા છે બધી પૂર્ણ કરી કાઢે, એક બજેટ આપ્યું છે 6-7 મહિના 8 મહિના સુધી એ બજેટ પર એની પર બધું ઇમ્પ્લિમેન્ટ. નરેન્દ્રભાઈની વાત કરું ત્યારે મને ખબર છે કે હું તો પાર્ટી માર્યું સાહેબ, જયારે બી આ મેનિફેસ્ટો બી આપે છે ને મેનિફેસ્ટોના લખેલા પોઈન્ટ મિનિસ્ટરો પાસે કરે કે આમાં કેટલા બાકી રહ્યા કેટલા ના થયા, એટલે જે કઈ બી કીધેલું છે બધું ચોક્કસપણે કરશે જ. પણ આજે આજના બજેટમાંથી જ તમે એનું બજેટ જનરેટ બજેટ આપ્યું એટલે એનો મતલબ એવો નથી કે સ્કિલ જનરેટ થઈ ગઈ, એટલે એને ટાઈમ થોડોક આપવો પડે અને એ પ્રમાણે ચોક્કસપણે એ દિશામાં આગળ વધશે. પરંતુ એને કરોડો ફાળવવાની વાત છે, આવક ક્યાંથી સરકાર ઊભી કરશે, આવકના સ્ત્રોત કયા? આવકનો સ્ત્રોત બી ક્લિયર કર, બધું બજેટમાં આપેલું જ છે ને એ પ્રમાણે આવકનો સ્ત્રોત જનરેટ થશે. શુલ્લક વાતો કહેવાય કે 40 દિવસની સરકાર, ક્યારે આપણે UPA 1 કે UPA 2 ક્યારે નથી સાંભળ્યું કે અમે 40 દિવસ થયા કે નહીં? એમને જુલાઈમાં બજેટ રજૂ કરેલું જ હતું જયારે આવેલું ત્યારે, એટલે આ છે કે એમની જે ખામી છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જયારે 17 દિવસમાં નર્મદા માટેનું આવ્યું ત્યારે તમે ગાઈ ગઈ કહેતા 17 દિવસમાં અમે લાયા, પણ અત્યારે તમે આવે ત્યારે કે અમે 40 દિવસ કરે છે. ને મારે ખાસ કહેવું છે કે જેસે કોઈ બીજું ઈલાજ ચાલુ હોત તો ચાલતો, પણ આ પણ મોદી સાહેબ છે. જે મોદી સાહેબ માટે મને યાદ છે 4th Vibrant Gujarat માં જયારે વિશેષણ ચાલતું હતું, મોદી સાહેબે વાઇબ્રન્ટ ગુજરાતમાં લાખો ને કરોડો ને એમનું કયા કર્યા હતા અને કહ્યું હતું કે જો આ રિસેશન માટે આટલા બધા ઇન્વેસ્ટમેન્ટ લાવ્યા છો ગુજરાતમાં તો એ મોદી સાહેબ કહેવાય. અમે એ મોદી સાહેબને આપ્યું છે જે ગુજરાત ડેવલપમેન્ટ નું મોડેલ આખા વર્લ્ડમાં એમને ફેમસ કર્યું છે. હું એ મોદી સાહેબ ની વાત કરું છું, હું એ મોદી સાહેબ ની વાત કરું છું જેને કહ્યું છે અચ્છા દિન આયેંગે હદાયતો મેં મહેંગાઈ કે માર અભી અભી માર મોદી સરકાર, હું એ મોદી સાહેબ ની વાત કરું છું. જયારે હું એ મોદી સાહેબ ની વાત કરું છું ત્યારે હું એટલીસ્ટ આટલું તો એક્સપેક્ટ કરી શકું કે નહીં સાહેબ? સમયનો અભાવ છે દિલીપભાઈ, તમને ટૂંકમાં પૂછવા માંગીશ. આ સમગ્ર બજેટની જો વાત કરીએ તો ઘણા બધા પાસા ઉપર ફોકસ કરવામાં આવે છે, પરંતુ પર્ટિક્યુલર જમ્મુ કાશ્મીર ઉપર ઘણો ફોકસ કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીર ને ઘણો બધો ફાયદો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શું કહેશો ગુલામ? આ તો આશુ રાજપુરી છે, આમ તો કાશ્મીરી પંડિતો શબ્દ નથી વાપરાયો, કાશ્મીરી વિસ્થાપિત શબ્દ વાપરવામાં આવ્યો છે. 500 કરોડ ની ફાળવણી એને થઈ છે. બીજું પશ્મિના જે કાશ્મીર ની છે એને માટે પણ કેટલું જોગાય, પણ લાગે છે કાશ્મીર ની સાથે હું નોર્થ ઇસ્ટ ને પણ જોડીશ. એક ઈશાન ભારત જેને આપણે કહીએ છીએ, 7 સિસ્ટર્સ છે ત્યાં. આસામમાં અરુણાચલ પ્રદેશમાં ભાજપને ખાસો બેનિફિટ ચૂંટણી વખતે થયો હતો. એ જ રીતે કાશ્મીરમાં પણ બેઠકો 3 બેઠકો મળી છે, લડાખની માત્ર 35 બેઠકો મળી. એટલે આમાં પોલિટિક્સ આપણે જોઈ શકીએ છીએ. પણ એ એક પણ યાદ રાખવું પડે કે પોલિટિક્સ ખાસ કરીને નોર્થ ઇસ્ટની વાત કરીએ તો એ ઇસ્ટનો પટ્ટો અને નોર્થ ઇસ્ટ જે ડેવલપમેન્ટમાં કદાચ થોડાક પાછળ રહી ગયા છે એને જો એની સ્પેશિયલ ફાળવણી કરીને એને પણ વિકાસમાં સાથે લેવાની કોશિશ થાય અને એનો પોલિટિકલ ફાયદો લેવાની પાછળથી કોશિશ થાય, એ બંનેનું જો કોમ્બિનેશન થતું હોય, ગુડ પોલિટિક્સ અને ગુડ ઇકોનોમિક્સનું કોમ્બિનેશન થતું હોય તો ખોટું નથી. એવી રીતે કાશ્મીરમાં પણ એક મુદ્દાની વાત કરી છે. ફોકસ કર્યું છે નરેન્દ્ર મોદીએ જે રીતે આજે બજેટની સ્પીચમાં એમણે બજેટને વધાવ્યું હતું અને કહ્યું હતું કે માણસન અર્થવ્યવસ્થા અને સંજીવની સમાન આ બજેટ છે. પહેલા કડવી દબા આપી છે, હવે સંજીવનીની વાત કરી રહ્યા છે ત્યારે ઇમ્પ્લિમેન્ટેશન એનું કેટલું થાય છે એની પર જ આધાર રહેલો છે. આ સમગ્ર ચર્ચામાં જોડાયેલ આપ તમામ મહાનુભાવોને ખૂબ ખૂબ આભાર. તો આજે અમારી વિશેષ રજૂઆત, વધુ સમાચાર માટે જોતા રહો GSTV. નમસ્કાર.